नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम श्री एसएन विद्यालय वती हूँ जानी विमल भाई आपनो हार्दिक स्वागत करू छू। मित्रों, आजना अपना विडियो लेक्चर में आपणे दावा ने फरियाद नी पटावट नो एक आगळनो आपणो पत्र पेज नंबर 56 पर स्वाध्याय नो त्रीजो पत्र श्रम हड़ताल ने कारणे आपे मोकलावेल माल सामान ग्राहक ने मोड़ो मळता तेना तरफथी કરવામાં આવેલા વધુ વળતરની દાવાનો અસ્વીકાર કરતો પત્ર बालाजी इंडस्ट्री तमिलनाडु तरफ थी लखो હવે જો મિત્રો દ્રવ હડતાલને કારણે આપણે જે ગ્રાહકને માલ સામાન મોકલેલો પણ મોડો મળ્યો તો ગ્રાહકે આપણી ઉપર દાવો અને ફરિયાદ કર્યો। અહીંયા આપણે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ બરોબર તમિલનાડુ તરફથી આપણે આ દાવાનો અસ્વીકાર કરતો પત્ર અહીંયા વેપારી પેઢી ગ્રાહકને લક્ષ્ય મિત્રો અહીંયા દાવાનો સ્વીકાર નથી કરવાનો, અહીંયા દાવા અને ફરિયાદનો અસ્વીકાર કરવાનો છે। કારણ કે અહીંયા વેપારીની કોઈ ભૂલ ન હોવા છતાં ગ્રાહક તરફથી અહીંયા જે ફરિયાદ કરવામાં આવી તો વેપારી તરીકે અહીંયા એની ન ભૂલ હોવાને કારણે આ દાવાને ફરિયાદને સ્વીકારવાને બદલે અહીંયા અસ્વીકાર કરતો પત્ર અહીંયા મિત્રો અગત્યની બાબત છે બરોબર। તો આપણે આ પત્ર લખનાર કોણ થશે તો કે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ વિજય ચોક નેવાડા રોડ વિશાખાપટ્ટનમ તમિલનાડુ અહીંયા રાજ્ય આપેલું છે એટલે ખાસ એ લખવું જરૂરી છે। મોબાઈલ નંબર જમણી બાજુ મેલ એડ્રેસ બાલાજી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તારીખ આજની આપણે કોઈ તારીખ મારી દેશું 22 એપ્રિલ 2021। હવે અહીંયા પત્ર મેળવનાર પેઢીનું નામ સરનામું આપેલું નથી તો આપણે નામ સરનામું જાતે બનાવીશું। અહીંયા પત્ર મેળવનાર મહેતા બ્રધર્સ મેઇન રોડ મહેતા માર્કેટ સુરેન્દ્રનગર વિસર દાવા ફરિયાદનો અસ્વીકાર કરવા બાબતે અને સંબોધન શ્રીમાન તો અહીંયા મિત્રો બાલાજી ઇન્ડસ્ટ્રી તરફથી અહીંયા દાવાને ફરિયાદનો અસ્વીકાર કરવાનો છે। એનું મુખ્ય કારણ કે ટ્રક હડતાલને કારણે જે માલ સામાન
અહીંયા મોકલવામાં આવેલો બરોબર છે તો આપે મોકલાવેલ માલ સામાન ગ્રાહકને મોડો મળતા તેના તરફથી કરવામાં આવેલો વધુ વળતરના દાવાનો અસ્વીકાર કરતો પત્ર બાલાજી ઇન્ડસ્ટ્રી તામિલનાડુ તરફથી આપણે કોઈ ગ્રાહક પેઢીને લખવાનો છે તો અહીંયા બાલાજી ઇન્ડસ્ટ્રી છે એ પત્ર લખનાર તરીકે મધ્યસ્થાને મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અહીંયા પણ લખી શકો આ રીતે પણ દર્શાવીશું તારીખ અહીંયા પત્ર મેળવનાર પેઢીનું નામ સરનામું આપણે જાતે બનાવવાનું છે વિષય દાવા અને ફરિયાદનો અસ્વીકાર કરવા બાબતે સંબોધન શ્રીમાન અહીંયા વેપારી પેઢી છે એ દાવા અને ફરિયાદનો શું કરે છે અસ્વીકાર કરે છે કારણ કે અહીંયા વેપારી પેઢીની કોઈ ભૂલ ન હોવાને કારણે એ અહીંયા દાવા અને ફરિયાદનો અસ્વીકાર કરે છે ત્યારબાદ યોગ્ય પ્રેઝન્ટેશન આપણે આપી દઈશું તો અહીંયા મિત્રો અહીંયા પત્ર લખનાર પેઢી બાલાજી ઇન્ડસ્ટ્રી થશે પત્ર મેળવનાર પેઢીનું નામ સરનામું નથી આપ્યું અને વિષય આપણો દાવા ને ફરિયાદનો સ્વીકાર નથી કરવાનો અહીંયા અસ્વીકાર કરવાનો છે બે મિનિટ વિડીયો અહીંયા આપ ધ્યાન રાખી અને આ મુદ્દો લખેલો ત્યારબાદ પત્રનો મુખ્ય ભાગની આપણે ચર્ચા કરીએ ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપે શીર્ષક મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ તારીખ પત્ર મેળવનાર પેઢી વિષય અને સંબોધન આ દર્શાવી દીધું હશે હવે આપણે પત્રનો આગળ મુખ્ય ભાગ એની ચર્ચા કરીએ મુખ્ય ભાગની ચર્ચા કરીએ ત્રણ પેરેગ્રાફનો આપણે મુખ્ય ભાગ લખીશું આ સાથે જણાવવાનું કે તારીખ 20 એપ્રિલ 2021 ના રોજ
આપનો દાવો ફરિયાદ કરતો પત્ર અમને મળ્યું આપને પડે તકલીફ બદલ અમે દિલગીર વ્યક્ત કરીએ છીએ પેલા અહીંયા ક્ષમા યાચના તો ભલે આપણે ભૂલ અહીંયા નથી આ પત્રમાં આપણે અસ્વીકાર કરવાનો છે છતાં પણ અહીંયા દિલગીર વ્યક્ત કરી અથવા ક્ષમા માંગે અને પત્રની અહીંયા શરૂઆત કરવાની હવે જે મુખ્ય ભાગ આપણો જે જેમાં મુખ્ય આપણો મુદ્દો છે પ્રબળતાને કારણે આપણે જે માલ સામાન મોકલાવેલો આ માલ સામાનમાં મૂળ મળવાને કારણે ગ્રાહક તરફથી જે ફરિયાદ કરવામાં આવી છે આપણે ફરિયાદનો અસ્વીકાર કરવાનો છે એટલે અહીંયા પહેલા પેરેગ્રાફમાં ભાઈ આપનો તારીખ 20/7/2021 ના રોજ દાવાને ફરિયાદ કરતો પત્ર મળ્યો બરોબર આપને જે તકલીફ પડી છે તે બદલ અહીંયા અમે ક્ષમા માંગીએ છીએ અથવા દિલગીર વ્યક્ત કરીએ છીએ આવા શબ્દથી અહીંયા પત્રની શરૂઆત કરવાની છે હવે આપણે મુખ્ય ભાગમાં આગળ આપણો જે મુદ્દો છે હડતાલને કારણે દાવાને ફરિયાદમાં આપણે અસ્વીકાર કરો એ મુદ્દો આપણે બીજા પેરેગ્રાફમાં લઈ જઈશું આપના મત મુજબ આપની ફરિયાદ છે તે આપને હડતાલને કારણે માલ સામાન મોડો મળે છે તો આ બાબત આપના તરફથી દાવો કે ફરિયાદ કરતો પત્ર અમને મળ્યો જે યોગ્ય ન ગણાય આપ પણ જાણો છો કે અમારી પેઢીએ સમયસર માલ સામાન મોકલાવેલ પરંતુ આપને એ માલ સામાન ટ્રક હડતાલને કારણે આપના તરફથી કરવામાં આવે દાવા કે ફરિયાદ માટે યોગ્ય ન ગણતા અમે તેનો અસ્વીકાર કરીએ છીએ કારણ કે આ બાબતે અમારી કોઈ ભૂલ છે બરોબર અહીંયા આપના મત મુજબ આપની ફરિયાદ છે કે આપને ભરતાને કારણે માલ સામાન મોડો મળે તો આ બાબતે આપને દાવાને ફરિયાદ દાવોને ફરિયાદનો ફરિયાદ પત્ર અમને મળ્યો જે યોગ્ય ન ગણાય આપ પણ જાણો છો કે અમારી પેઢીએ
સમયસર માલ સામાન મોકલાવે છે, પરંતુ આપને તે માલ સામાન તરફ ભટકાને કારણે મોડો મળ્યો, તો આપના તરફથી કરવામાં આવેલ દાવા અને ફરિયાદ માટે યોગ્ય ગણાય નહીં, માટે આનો અમે શું કરીએ છીએ? અસ્વીકાર, કારણ કે આ બાબતે અમારી કોઈ ભૂલ છે નહીં, છતાં પણ તમે જો આ બાબતે અમારી ઉપર આપ દાવા અથવા ફરિયાદ માટેનો પત્ર લખો જે યોગ્ય ન ગણાય, આમાં અમારી કોઈ ભૂલ જ નથી, એટલે આ દાવા અને ફરિયાદનો પત્ર છે એનો યોગ્ય પતાવટ માટે અમે અસ્વીકાર કરીએ છીએ, કારણ કે આમાં અમારી કોઈ ભૂલ નથી. આવી બાબત આપણે ગ્રાહકને અહીંયા ગ્રાહક પક્ષે ગળે ઉતારવાની છે. આપ પણ જાણો છો કે આ બાબતે અમારી કોઈ ભૂલ ન ગણાય તેમ છતાં આપના તરફથી કરવામાં આવે ફરિયાદ અમે અસ્વીકાર કરીએ છીએ. આપને થયેલ તો આપને પડે તકલીફ બદલ અમે આપની પાસે ક્ષમા માંગીએ છીએ. વિશ્વાસ સહિત કાઉન્ટમાં તમારું નામ અને માલિક અથવા ભાગીદાર બરોબર. આપ પણ જાણો છો કે અહીંયા અમારી કોઈ ભૂલ નથી, તેમ છતાં આપના તરફથી જે દાવાને ફરિયાદ કરવામાં આવી જેનો અમે અસ્વીકાર કરીએ છીએ, બરોબર, કારણ કે આમાં અમારી કોઈ ભૂલ ન હોય તો અમે આ દાવાને ફરિયાદનો અસ્વીકાર કરીએ, તેમ છતાં પણ અહીંયા આપણે ફરીથી એક વખત એને ક્ષમા માંગીએ છીએ. તો મિત્રો, એક અહીંયા દાવાને ફરિયાદની પટાવટ માટે અસ્વીકાર કરતો, કારણ કે અહીંયા વેપારી પેઢીની કોઈ ભૂલ નથી એટલે એ દાવાને ફરિયાદનો સ્વીકાર ન કરે, માટે અહીંયા અસ્વીકાર કરતો પત્ર પણ વિનમ્રતા વિવેકપૂર્ણ ભાષામાં આ પત્ર અહીંયા લખેલો છે. તો આપ બે મિનિટ આ પત્રની માહિતી મુખ્ય ભાગની વાંચી લો, ત્યારબાદ ફરીથી એક વખત આપણે પત્ર રિપીટ કરી લઈએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મુખ્ય ભાગ લખી લીધો છે. હવે ફરી એક વખત આપણે પત્રને રિપીટ કરી દઈએ તો અહીંયા ટ્રક હડતાલને કારણે આપે મોકલાવેલ માલ સામાન મોડો મળતા તેના કારણથી કરવામાં આવેલ વધુ વળતરના દાવાનો અસ્વીકાર કરતો પત્ર બાલાજી ઇન્ડસ્ટ્રી તમિલનાડુ તરફથી આપણે લખવાનું છે. જે પત્ર લખનાર મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ત્યારબાદ તારીખ, પત્ર મેળવનાર પેઢીનું નામ સરનામું આપણે દર્શાવ્યું, વિષય અહીંયા દાવાને ફરિયાદનો અસ્વીકાર કરવા બાબતે સંબોધન શ્રીમાન. ત્યારબાદ મુખ્ય ભાગ, સૌથી પહેલા તો આપણે જે રેગ્યુલર આપણે દાવાને ફરિયાદના પત્રમાં પહેલો પેરેગ્રાફ લખી છે એ જ રીતે અહીંયા દર્શાવીશું કે આ સર જણાવો કે તારીખ 20 એપ્રિલ 2021 રોજ દાવાને ફરિયાદ કરતો પત્ર આપનો મળ્યો. આપને પહેલ તકલીફ બદલ અમે દિલગીર વ્યક્ત કરી છે. આવું પહેલી બાબત અહીંયા પહેલા પેરેગ્રાફમાં દર્શાવી દેવાની. ત્યારબાદ આ મત મુજબ આપની ફરિયાદ છે કે આપને ટ્રક હડતાલને કારણે માલ સામાન મોડો મળે છે. આ બાબતે આપનો દાવાને ફરિયાદ કરતો પત્ર અમને મળ્યો જે યોગ્ય ન ગણાય, કારણ કે આપ જાણો છો કે અમારી પેઢીએ સમયસર માલ સામાન મોકલાવે, પરંતુ આપને તે માલ સામાન ટ્રક હડતાલને કારણે મોડો મળતા આપના તરફથી કરવામાં આવે દાવાને ફરિયાદનો પત્ર યોગ્ય ન ગણતા અમે તેનો અસ્વીકાર કરીએ છીએ, કારણ કે આમાં અમારી કોઈ ભૂલ છે નહીં. આપ પણ જાણો છો કે આ બાબતે અમારી કોઈ ભૂલ ન હોય, તેમ છતાં આપના તરફથી જે દાવાને ફરિયાદ કરવામાં આવ્યો તેનો અમે અસ્વીકાર કરીને આપને પણ તકલીફ બદલ અમે ક્ષમા પણ માંગીએ છીએ. અમારી આ ભૂલ નથી, છતાં પણ અહીંયા ક્ષમા માંગીએ છીએ. આ વિવેકપૂર્ણ ભાષા નહીં પત્ર પૂરો કરીશું. તો અહીંયા મિત્રો, આ ટ્રક હડતાલને કારણે માલ સામાન મોડો મળ્યો, ગ્રાહક તરફથી અહીંયા ફરિયાદ કરવામાં આવી, પણ આપણે એનો શું કરવાનું છે, વિવેકપૂર્ણ ભાષામાં અસ્વીકાર કરવાનો છે. તો આવો મિત્રો, અહીંયા એક દાવા અને ફરિયાદની પતાવટનું પત્ર, એક હવે સ્વાધ્યાયનું અને એક આપણે પત્ર પેજ નંબર 54 ઉપર નમૂનાનો રહ્યો. હવે આગળના આપણા વિડીયો લેક્ચરમાં આપણે એક સ્વાધ્યાયનું પત્ર પહેલા જોઈ લઈશું, પત્ર નંબર 4, અને ત્યારબાદ એક નમૂનાનો જે પત્ર આપેલો છે તે આપણે અભ્યાસ કરી લઈશું. તો અહીંયા આવતા બે વિડીયો લેક્ચરમાં આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થશે. ત્યારબાદ 8મા પાઠમાં આપણને જે થોડી ઘણી બાબતો બાકીના 70% કોર્સ મુજબ અભ્યાસક્રમમાંથી નીકળી જાય છે એનો આપણે અભ્યાસ નહીં કરીએ, પણ બાકીના મુદ્દાઓ છે આપણે અહીંયા આવરી લેશું, જેથી આપણો કોર્સ છે એ અહીંયા પૂર્ણ થાય. તો અહીંયા મિત્રો, આ પત્ર આપે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવું, અને હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે પત્ર નંબર 4 એનો અભ્યાસ કરીશું. નમસ્કાર.